કેશોદમાં રહેતા ફૌજી નિવૃત્ત થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કેશોદમાં રહેતા હમીરભાઈ કરશનભાઈ ચુડાસમા, જેઓ ફૌજી તરીકે 70 વર્ષ દેશ સેવા કરી ફરજ નિવૃત્ત થતા, કેશોદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના મેણેજ ગામ મુરવતની હાલ કેશોદમાં રહેતા હમીરભાઈ કરશનભાઈ ચુડાસમાએ ગોવા ખાતે 2001માં ટ્રેનિંગ પૂર્ણ કરી 2002માં અંબાલા પંજાબ ખાતે પ્રથમ પોસ્ટિંગ બાદ 2005માં ઉધમપુર જમ્મુ કાશ્મીર, 2008માં જોધપુર રાજસ્થાન, 2011માં લખનૌ યુપી, 2014માં રજૌરી જમ્મુ કાશ્મીર, 2017માં મથુરા યુપી અને 2020થી બસોલીમુર જમ્મુ કાશ્મીર સહિત ફરજ બજાવી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં કેશોદ વતન પરત આવતા કેશોદ ખાતે નિવૃત્ત ફૌજી હમીરભાઈ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદના રાજકીય સામાજિક આગેવાનો, નિવૃત્ત ફૌજીઓ તથા શહેરીજનોની ઉપસ્થિતિમાં ડીજેના સથવારે દેશભક્તિના ગીતો સાથે સામૈયા કરવામાં આવ્યા હતા. કરસધારી બારાઓએ કુમકુમ તિલક કરી ઉપસ્થિત લોકોએ કેશોદ તાલુકા માજી સંગઠન નિવૃત્ત ફૌજીઓ સહિત હમીરભાઈ ચુડાસમાને પુષ્પગુચ્છ અને ફૂલારથી સ્વાગત કર્યું હતું. કેશોદ માંગરોળ રોડ રાધે માર્બલ પાસેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કરસધારી બારાઓ કુમકુમ તિલક કરી ઉપસ્થિત લોકોએ નિવૃત્ત ફૌજી હમીરભાઈ ચુડાસમાને પુષ્પગુચ્છ ફૂલારથી સ્વાગત કર્યા બાદ ડીજેના સથવારે દેશભક્તિના ગીતો સાથે રાસગરબા સાથે નિવૃત્ત ફૌજીના ઘર સુધી ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા. નિવૃત્ત ફૌજી હમીરભાઈ ચુડાસમાએ તેમના અનુભવો વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા 370 નાબૂદ કરેલ તે દરમિયાન બસોલીમુર જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. તે સમયે કરફ્યુ યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. તેવા સમયમાં દેશ સેવાની ફરજ બજાવેલ તે કાયમી યાદગાર રહેશે. ગોવિંદ હડિયા, જેડેશ્રી, કેશોદ. અમીરભાઈ કરશનભાઈ, ગામ મેળા, તાલુકો માંગરોળ, જૂનાગઢ જિલ્લો. અને હું આર્મીમાં નોકરી ફર્સ્ટ યુનિટ મારું ટ્રેનિંગ મેં કરી ગોવા, પછી ફર્સ્ટ યુનિટ મારું અંબાલા, પછી એના પછી મારું બીજું યુનિટ છે ઉધમપુર જમ્મુ કાશ્મીર, એના પછી જોધપુરમાં મારી સાથે ફેમિલી રાખ્યા, એના પછી મારે બધી બીજી જે યુનિટ છે એના પછી લખનૌ પછી મારે યુનિટ મળી પાછી જમ્મુ કાશ્મીરમાં માજીને બધાને મૂકી દીધો. જમ્મુ કાશ્મીરમાંથી મારી 9 વર્ષ નોકરી છે જમ્મુ કાશ્મીરની. અને કાનાભાઈને મેં બધા મળ્યા હતા, પછી ભુવાભાઈને બધા મળ્યા અને બધાનો આટલા છે બધા, અને એટલું મારા માટે એટલો ટાઈમ કાઢ્યો, એટલું બધું સ્વાગત કર્યું, બધું આટલા. અને હું 20 વર્ષ કરી અને હું પેન્શન આવું છું, સિપાહીમાં આવું છું, બરાબર. મારું નામ સુડાસમાં અમિત કરશન અને સિપાહીમાં પાછો પેન્શન અને જેટલા મારા ઉપર બધા પ્રોત્સાહન જેટલા બધું, અને હજી આથી આમાંથી આગળ જેટલા આપણી પ્રજાને આગળ વધતા હોય એને આપણે બધું આપણે કરવા તૈયાર છે. અને અમારે કેશોદને ફંડ વધારવું હોય, ફંડમાં આપણે ફંડ વધારવું, કેશોદને કોઈ પણ આવે, કોઈ પણ જ્ઞાતિ આમાં ભેદભાવ કે એ નહીં રાખવાનું, કોઈ જ્ઞાતિ નહીં. આર્મીની અંદર કોઈ નાત ભાઈ તો હોય જ નહીં, ત્યાં તો બધી હોય, જ્ઞાતિ બધી હોય, બધું ખાવાનું હોય, બધું બોલવું હોય, પણ નેત ભાઈ એ કંઈ રાખવાનું જ નહીં. સાહેબ, આપની યાદગાર કોઈ પ્રસંગ આપની સર્વિસ દરમિયાન કોઈ યાદગાર પ્રસંગ આપનો? મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. મિત્રો, આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે. અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળ ને આગળ
વધારે માં વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું। अशोक परमार आज जेडीएस टीवी माध्यम थी सर्वे कोमना लोगों ने दिवाळी अने नवा वर्ष ने शुभेच्छा पाठवुं छुं। साथे छेल्ला बे वर्ष आपणे बधा आरोग्यनी रीते एटले कोविडना कारणे घणा बधा आपणे दुखी थया, डिस्टर्ब थया, पण आ वर्ष आपणे भगवानने प्रार्थना करीए के जे व्यक्तिओनी रोजगारी अथवा जेना धंधा जे पड़ी भाग्या छे अथवा तो रोजगारी बंद थई छे एवा लोकोनी रोजगारी फरी चालू थाय, पगभर थाय, पोताना घर माटेनी जे जे लोकोनी जे इच्छा होय बधी पूरी करी शके एवुं भगवानने आपणे प्रार्थना करीए। अमारुं जे आ सर्जन फाउंडेशन संस्था जे छे रांटीजमां अमे बहेनों माटे अहींया तालीम माटे जीवन कौशल्य तालीम केन्द्र चलावीए छीए। आ सिवाय दर रविवारे नजीवी ફી લઈ અમે આંખની તપાસ કરીએ છીએ કોમ્પ્યુટર મશીનથી। એની સાથે જે પણ મોતિયા અથવા વેલ અથવા તો નાસુરના જે પણ દર્દીઓ નીકળે છે એ લોકોનું અમે ફ્રી એટલે કે વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપીએ છીએ। બીજું અમે શિયાળામાં એટલે કે અત્યારે ઓક્ટોબરથી અમે આખા સાબરકાંઠા અને અરવલ્લીમાં લગભગ 25 જેટલા નેત્ર નિદાન સારવાર કેમ્પ વિનામૂલ્યે અમે કરવાના છીએ। એટલે અમારી જે આ બધી કામગીરી છે એમાં પ્રાંતિજ ખાતે જે અમે આ સેન્ટર અહીંયા ચલાવીએ છીએ આંખનું, એમાં દરેક જનતા અથવા જે જરૂરિયાતવાળા વ્યક્તિઓને વિનંતી કરું કે તેઓ આ કેન્દ્રનો લાભ લે। સાથે છેલ્લા દરેકને આ નવું આવનારું નવું વર્ષ દિવાળી એના માટે શુભેચ્છા પાઠવું છું। દરેકનું નવું વર્ષ સારું જાય, સુખમય જાય, આરોગ્યની રીતે અને સંપત્તિની રીતે પણ સુખી થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વેને નવા વર્ષના હેપી ન્યુ યર, હેપી દિવાળી। ડાયાબિટીસ મહાવીરા સ્પેશિયલ પાવડર, આ પ્રોડક્ટ 100% આયુર્વેદિક છે, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે, તેમજ વજન ઘટતું બંધ થઈ જાય છે, વારંવાર પેશાબ જવું, અટકતું આવવું, ચલન થવું વગેરેમાં પણ ફાયદાકારક છે। ડાયાબિટીસથી આંખ, કિડની, લીવર, હાથ પગ, હૃદય વગેરેને નુકસાન થતું રોકે છે। આ પ્રોડક્ટ ખાસ પ્રકારની જડીબુટ્ટીઓથી બનાવેલ છે। આ દવા લેવાથી શરીરમાં કોઈ પ્રકારનું નુકસાન થતું નથી। આની કિંમત ફક્ત 600 રૂપિયા છે। ભારતીયોના હિત માટે વધુ માહિતી માટે કોલ કરી શકો છો 9081200735 ઓર 9913600660।